વાલેકુમ બાળકો, ધોરણ 5માં હવે તમારે દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો છે. તો ફરીથી આપણે રિવિઝનમાં પ્રકરણ 8 લઈશું, નકશા અને આલેખન. હવે અહીંયા તમને ચિત્ર આપ્યું છે અને એનો રસ્તો બતાવ્યો છે કે તમે અહીંયાથી આમ જાઓ તો આમ જવાય, આ રીતે જવાય, બધું આપ્યું છે. એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો કે નકશામાં ઇન્ડિયા ગેટ બતાવો. કઈ આગળ બતાવશો ઇન્ડિયા ગેટ? તો અહીંયા વચ્ચે તમારે ઇન્ડિયા ગેટ આવે છે. ક્યાં આવશે? અહીંયા આગળ. તો તમારે બતાવવાનું છે, બરાબર. પછી કે છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે? તો કે વિજય ચોક, રફીમા, જનપથ, માનસિંહ રોડ. રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીકનો કયો માર્ગ છે? તો તમે જો રાષ્ટ્રપતિ ભવન જુઓ, બરાબર છે, તો રાષ્ટ્રપતિ જે ભવન છે તેથી સૌથી નજીકનો માર્ગ છે તમારે રફી માર્ગ, બરાબર છે. બરાબર, આ બધા જે આપેલા છે વિકલ્પો એમાંથી. પછી નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? તો કે જનપથ. એ તમારે જોઈ લેવાનું કે સૌથી દૂર આ બાજુ નેશનલ સ્ટેડિયમ આ બાજુ છે અને જનપથ આગળ છે, રાજપથની આગળ છે, જુઓ. એટલે એ દૂર છે. આ તમારે જે વિકલ્પો આપ્યા હોય ને એમાં જોવાનું, અને એમાં તમારે જોવાનું કે કયો એમાં સૌથી અલગ પડે છે. વિજય ચોકથી સૌથી નજીક શું છે? તો કે રાષ્ટ્રપતિ ભવન. એ તમારે ચિત્રમાં જોઈને પ્રશ્નના જવાબ આપવાના છે, બરાબર. તો હવે આગળ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નના જવાબ આપો. તમને વચ્ચે વચ જે આપ્યું છે તે બગીચો છે, આ તમારો બગીચો છે. પછી અહીં તમને બધી જે માપ આપ્યા છે એનું સરવાળો કરવાનો, બરાબર. તો આ સરવાળો કરતી વખતે તમને અહીંયા જો કીધું છે કે 1 સેમી હોય તો તમારે 4 કિલોમીટર ગણવાનું. ધારો કે અહીંયા 3 સેમી છે, આ 3 સેમી છે એટલે 4 1 સેમી એ 4 4 8 ને 4 12 થાય, એ રીતે ગણવાનું. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. પહેલો પ્રશ્ન છે, શાળા બગીચાની કઈ દિશામાં છે? આ બગીચો છે, આ બગીચો છે, અને બગીચાથી શાળા ઉત્તર દિશામાં છે, એ દિશા ઉત્તર બતાવે છે. દરિયા કિનારો, તો કે ઉત્તરની સામેની દિશા કઈ? તો કે દક્ષિણ. માર્કેટની, માર્કેટ બગીચાની કઈ દિશામાં આવે છે? તો તમને જો અહીંયા બતાવેલું છે કે ઈસ્ટ, એટલે આ બાજુ ઈસ્ટ એટલે પૂર્વ દિશા કહેવાય, આ બાજુ વેસ્ટ એટલે પશ્ચિમ દિશા કહેવાય. ઇંગ્લિશમાં લખેલું છે નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. તો આ રીતે કરવાનું છે, એટલે ખબર પડી ગઈ. શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? તો કે ઉત્તર. રેલવે સ્ટેશનથી બગીચાની કઈ દિશા છે? તો કે પૂર્વ. બગીચા અને શાળા વચ્ચેનું અંતર જો તમારે 3 કિલોમીટર થતું હોય તો 1 સેમી બરાબર 4 કિલોમીટર ગણવા, એટલે 3 4 3 12 થશે. દરિયા કિનારો અને રેલવે સ્ટેશન 9 થતું હશે તો 9 ને 4 વડે ગુણી કાઢો, 9 4 36. 4 વડે ગુણી કાઢવાનું, જેટલો સરવાળો થાય એટલાને. બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર તમારે 4 થતું હશે તો 4 4 16. શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર પણ સેમ થતું હશે, ચોકે ચોકે 16. બગીચાની સૌથી નજીક શું છે? શોપિંગ મોલ કે માર્કેટ? કે શોપિંગ મોલ. શું નજીક છે? શોપિંગ મોલ. હવે આગળ નીચે આપેલા પરથી, નકશા પરથી પ્રશ્નના જવાબ. અહીંયા તમને કોમુનું ઘર અને મોહિતનું ઘર આપ્યું છે, તો એમાંથી તમારે પ્રશ્ન જવાબ આપવાના કે કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો આમાં તમારે દોરવાનો. પછી મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો બતાવવાનો, અને મોહિત કેટલા રસ્તેથી કોમુના ઘર જઈ શકે છે એ તમારે નકશામાં તમારે પેન્સિલથી દોરીને જ ખાલી બતાવવાનું છે. હવે વાસ્તવિક અંતર, તો 1 સેમી બરાબર 1 કિલોમીટર. અહીં તમને આપ્યા છે કેટલા? 15. તો તમે સૂત્ર કેવી રીતે કરશો કે 1 કિલોમીટર બરાબર 1 સેમી, તો 15 કિલોમીટરે કેટલા? તો કે 15 સેમી. આ રીતે પદ મૂકીને દાખલા ગણવાના છે. હવે અહીં તમને જે શોધવાનું હોય એ રીતે પદ મૂકવાનું. વસ્તુ કઈ આપી છે અહીંયા? સેમી. તો જો બીજામાં તમાર છે કે 2 સેમીએ 1 કિલોમીટર, તો 40 સેમીએ કેટલા, અને એના પછી તમારે છેદ ઉડાડવાનો. અહીંયા તમારે કિલોમીટર આપ્યા છે, સેમી શોધવાના છે. તો 1 કિલોમીટરે 3 સેમી, તો 45 કિલોમીટરે કેટલા. આ રીતે તમારે પદ મૂકીને દાખલા ગણવાના. પછી અહીંયા જુઓ, 1/2 સેમી અને 1 કિલોમીટર શોધવાનું શું છે? તમને સેમી આપ્યા છે. તો 1/2 સેમીએ 50 સેમી, તો 1 કિલોમીટરે કેટલા. આ રીતે પદ મૂકીને તમારે કરવાનું છે. પદ મૂકીને કરશો ને તો તમને આવડશે. 1 સેમી બરાબર 1.5 કિલોમીટર. અહીં આપ્યા છે કેટલા? 60. તો 1.5 કિલોમીટર બરાબર
60 કિલોમીટર 1.5 કિલોમીટરે 1 સેમી તો 60 કિલોમીટરે કેટલા બરાબર એ રીતે પદ મૂકવાનું એક વસ્તુ યાદ રાખવાની અહીંયા તમને કહી દઉં ધારો કે અહીંયા સેમી અને કિલોમીટર આપ્યા છે તો અહીંયા તમને શું આપ્યું છે સેમી તો સેમી થી પદ મૂકવાનું કે 25 એક સેમી એ બરાબર 25 બરાબર 25 સેમી એ 1 સેમી તો 10 કિલોમીટરે કેટલા આ રીતે પછી એનો ગુણાકાર કરી દેવાનો આ રીતે તમારે પદ મૂકીને દાખલા ગણવાના જો મેં અહીં તમને બતાવ્યું છે કે 1.5 કિલોમીટરે 1 સેમી તો 60 કેટલા તો આ રીતે એક એક બતાવેલો છે તો એ રીતે તમારે કરી દેવાનો છે બરાબર છે હવે અહીંયા તમને કીધું છે શું કીધું છે કે પાલનપુર 5 ઊંઝા 2 મહેસાણા પછી નાંદાસણ કલોલ અડાલજ સુભાષ બ્રિજ અમદાવાદ તો આ રીતે તમારે એનો સરવાળો કરવાનો પાલનપુરથી મહેસાણા અહીં તમને કીધું હશે કે નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર જમીન અંતર ગણવાનું જુઓ તો 1 સેમી તો જેટલા સેમી થાય ને એને તમારે 10 વડે ગુણવાના ધારો કે 7 સેમી થતા હોય પાલનપુરથી મહેસાણા 7 જ થાય છે તો 7ને કેટલા વડે ગુણવાના 10 એટલે 7 × 10 70 થશે પછી મહેસાણાથી અડાલજ ધારો કે મહેસાણાથી જે અડાલજ છે એ ટોટલ તમારે 6 કિલોમીટર થતા હશે તો 10 × 6 60 પછી ઊંઝાથી અમદાવાદ 10 કિલોમીટર થતા હશે એને 10 વડે ગુણ્યા એટલે 10 × 100 નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર તો નંદાસણથી જે સુભાષ બ્રિજ છે એનું અંતર તમારે 2 × 3.5 4 × 4.5 થાય છે એને 10 વડે ગુણીએ તો તમારે 45 કિલોમીટર થશે 10 નીચે ઉડાડવાના આવતા હશે એ તો તમે જે કરશો ને એટલે તમને સમજણ પડી જશે પછી પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર પાલનપુર તો પાલનપુરથી છે કલોલ વચ્ચેનો બધો સરવાળો કરવાનો અને એને તમારે 10 વડે ગુણી કાઢવાના કયું અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ એ તો તમે નંદાસણથી ઊંઝા અને કલોલથી અમદાવાદનું સરવાળો કરશો અને એમાંથી જે વધારશે એ તમને ખબર પડી જશે કયું અંતર ઓછું છે કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ તો આપણે અહીંયા ઉપર વધારે હતું અહીંયા ઓછું જોવાનું કે બેમાંથી ઓછું કયું છે તો કે નંદાસણથી અડાલજ સોરી તો આમાં તમારે આ રીતે તમારે કરવાનું છે અને આપણે પહેલાં સમજાવેલું જ છે તે છતાં પણ તમે ફરીથી તમે તમારી જાતે જોજો બધાનો સરવાળો કરવાનો કે પાલનપુરથી ઊંઝા 5 સેમી છે બરાબર અને એની અંદર મહેસાણા સુધી પહોંચે તો 5 × 2 = 7 થઈ જાય પછી 7માં 2.5 ઉમેરીએ એટલે 9.5 થાય બરાબર તો શું કરવાનું દશાંશ ચિહ્ન કાઢી નાખવાનું ધારો કે 9.5 હોય તો 95ના છેદમાં તમે 10 કરી શકો છો કેમ કે દશાંશ ચિહ્ન એક અંક પછીનું કાઢી નાખે તો એની નીચે આપણે 10 મૂકવા પડે તો આ રીતે તમારે ગણતરી કરવાની છે બરાબર છે તો આજે તમારે મેં જે તમને સદેપોથીમાં પ્રકરણ જે ચલાવ્યું નવેસરથી રિવિઝન પ્રકરણ 8 નકશા આલેખન એનું સદેપોથીમાં પેજ નંબર છે 5 થી 8 અને એવું ના ખબર પડે તો પ્રશ્ન નંબર 5 સુધી 1 થી 5 નંબરના પ્રશ્ન પ્રકરણ 8ના તમારે નોટમાં કરવાનું છે આજના માટે આટલું જ અલ્લાહ હાફિઝ બાળકો